blocks. संग्रह पाए गुरुत्वाकर्षी बल लगे गुरुत्वाकर्षी बल विरुद्ध कार्य करें
તો એ કાર્ય જેટલી ઊર્જા જે તે પદાર્થમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે તો આ કાર્ય કાર્યને ગુણદ્વય સ્થિતિ ઊર્જા કહે છે ગુણદ્વય સ્થિતિ ઊર્જા તો અહીં આપણે એવું કહી શકાય કે h ઊંચાઈ ગુરુત્વીય સ્થિતિ ઊંચાઈ wh એ wh થી ઇક્વલ અહીંયા આપણે mgh પ્લસ w0 ની વાત કરીએ તો અહીંયા w12 માં અહીંયા ચાલે wh2 માઈનસ wh1 સુધી તો અહીંયા w12 ઇઝ ઇક્વલ ટુ wh2 માઈનસ wh1 તો અહીંયા wh2 માઈનસ wh1 સુધી તો અહીંયા mgh2 પ્લસ w0 માઈનસ mgh1 પ્લસ w0 તો અહીં આપણે જાણીએ છીએ જ્યારે કૌંસ છોડીએ ત્યારે w0 કેન્સલ થઈ જશે આ પ્લસ અને માઇનસ અને અહીં mg કોમન કાઢીએ તો h2 માઇનસ h1 એટલે અહીં એવું કહી શકાય કે યાદચ્છિક રીતે આ જે સ્થિતિ ઊર્જા છે આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં આવતો અચળાંક w0 એ શૂન્ય છે તો અહીંયા w0 નું મૂલ્ય પરંતુ આ સમગ્ર જે ગણતરી કરી એ સમગ્ર ગણતરીમાં આપણે જાણીએ છીએ કે mg એમાં g એ ગુરુત્વ પ્રવેગ એટલે પૃથ્વીની સપાટીની તદ્દન નજીક છે કે નજીક આવેલા બે બિંદુઓ વિચારે પરંતુ પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ ઊંચાઈ સાથે જીમાં ફેરફાર થાય છે એ આપણે જોયું પણ અહીંયા જીમાં થતો ફેરફાર આપણે અવગણીએ છીએ એટલે અહીંયા બળ કેવું વિચારીએ છીએ અચળ વિચારીએ છીએ આ તમે જે બળ વિચાર્યું એ બળ કેવું છે અચળ પણ વ્યવહારમાં એવું શક્ય નથી એટલે આ બળ અચળ વિચારવું અચળ આ બળ છે એ અચળ છે એવું શક્ય નથી તેના માટે હવે અહીંયા જે અચળ બળ વડે થતું કાર્ય શોધ્યું એની જગ્યાએ આપણે જળ બળ વડે થતું કાર્ય શોધીએ તો જળ બળ વડે થતું કાર્ય શોધવા માટે જળ બળ વડે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે એ જળ બળ વડે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો અહીંયા
તો અહીંયા આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટી થી બહારના બિંદુએ એટલે પૃથ્વીની સપાટી થી બહારના બિંદુએ r ગ્રેટર ધેન r માટે ધારો કે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે m દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ વિચારીએ તો એ ગુરુત્વાકર્ષણ બળ અહીંયા f = f minus g m m અને upon r square તો હવે f = - g સોરી f = g m e f = g m e m upon r square આ ટુ બળ હવે આ બળથી આપણે જાણીએ છીએ કે જેમ અંતર r માં ફેરફાર થશે એમ આ બળના મૂલ્યમાં ફેરફાર થશે એટલા માટે ચલ બળ વડે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો આવી સ્થિતિમાં અહીંયા આપણે r1 કોઈ એમ દળના પદાર્થને r1 થી r2 અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે જો તો અહીંયા એવું કહી શકાય કે કોઈ પદાર્થ r1 r2 અંતર લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો એ લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો આપણે વિચારીએ તો એ કાર્યની વાત આ રીતે કરી શકાય તો એ કાર્ય w12 is equal to આગળ આપણે સૂત્ર આવતું x1 થી x2 f into dx અહીં થોડુંક સૂત્ર બદલાશે x1 ની જગ્યાએ અંતર r1 છે અહીં r2 છે f બરાબર અહીં આપણે g m e m upon r square અને into dr હવે એમાં g m e m કોમન કાઢો તો ઇન્ટિગ્રેશન ઘન પણ ઇન્ટિગ્રેશન r1 થી r ઘન પણ r square dr હવે ઘન પણ r square dr છે એનું સંકલન જો આપણે વિચારીએ તો g m e m r સ્ક્વેર છે એનું સંકલન આપણે વિચારીએ તો માઇનસ વન અપન આર તો માઇનસ વન અપન આર આર વન ટુ આર ટુ થવાનું હવે માઇનસ વન અપન આર એના માટે અહીંયા સૂત્ર આ રીતે વિચારી શકાય કે વન અપન આર સ્ક્વેર છે એને આર રેસ ટુ માઇનસ ટુ લખાય તો આર રેસ ટુ માઇનસ ટુ પ્લસ વન અને માઇનસ ટુ પ્લસ વન એટલે બીજા શબ્દમાં આર રેસ ટુ માઇનસ વન અપન માઇનસ વન તો અહીંયા માઇનસ વન અપન આર તો આ જે સૂત્ર છે એ એક્સ રેસ ટુ એન વાળું સૂત્ર છે તો એક્સ રેસ ટુ એન વાળા સૂત્રની મદદથી તમે આનું સંકલન કરી શકો તો હવે આ માઇનસ નો અહીં બહાર લેજો તો માઇનસ જી એમ એમ અહીંયા વન અપન આર ટુ માઇનસ વન અપન આર તો આ તમને ડબલ્યુ વન ટુ તો આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી અહીંયા આપણે સમીકરણ નંબર અને એક અને આ જે સૂત્ર છે તો આ સૂત્ર પરથી પૃથ્વીના કેન્દ્રથી આ અંતર પૃથ્વીના કેન્દ્રથી આ અંતર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જા ડબલ્યુ આર ઇઝ ઇક્વલ ટુ તમે માઇનસ જી એમ માઇનસ જી એમ એમ
upon R plus અહીંયા W1 અહીંયા પહેલા ના જો આ જે સમીકરણ છે એને આપણે ચાર કહીએ તો અહીંયા W1 છે અચળાંક અને આ અચળાંકનું મૂલ્ય શૂન્ય છે તો આ અચળાંકનું મૂલ્ય ફરીથી અહીંયા જ્યારે તમે WR2 WR1 શોધશો તો WR2 WR1 માં અહીંયા W1 0 થશે W1 0 થવાનો કારણ કે અહીંયા પૃથ્વીના કેન્દ્રથી જ્યારે તમે અનંત અંતરે વાત કરો તો પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શૂન્ય થશે એટલે ડબલ્યુ બરાબર અહીંયા આ ઇન્ફિનિટી વિચારે તો અહીંયા ઘણ પણ ઇન્ફિનિટી લખો તો માઇનસ જી એમ એમ અપોન ઇન્ફિનિટી અને આ ડબલ્યુ વન તો આ પક્ષ આપણું ઝીરો થવાનું એટલે અહીંયા ઇન્ફિનિટી તો અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ડબલ્યુ વન કહી શકાય અને એ ડબલ્યુ વન અહીંયા આપણે ઝીરો થશે તો પૃથ્વીની સપાટી ઉપર આપણે વાત કરીએ તો એ પૃથ્વીની સપાટીથી અરે પૃથ્વીના કેન્દ્રથી જ્યારે અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શૂન્ય થતી હોય તો એવું કહી શકાય કે એમ કરેલા પદાર્થને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ કરવું પડતું કાર્ય એ એમ કરેલા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહી શકાય એટલે એવું વ્યાપક રીતે વ્યાપક રીતે એમ ધરના પદાર્થ એમ ધરના પદાર્થ અનંત અંતરે અનંત અંતરે ગુરુત્વીય ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીના કેન્દ્ર આરંતર લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પૃથ્વીના કેન્દ્રથી આરંભ એની જગ્યાએ આપણે એવું કહી શકાય કે જો બે બિંદુ છે એ બે બિંદુ વચ્ચેનું અંતર આર હોય અને એ બે બિંદુ વચ્ચેનું અંતર આર હોય તો એ એમ વન થી એમ ટુ એમ વન દળ ધરાવતા પદાર્થથી એમ ટુ દળ ધરાવતા તો એમ વન અને એમ ટુ દળ ધરાવતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એમ વન અને એમ ટુ દળ ધરાવતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કે જમીન વચ્ચેનું અંતર આ તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ એમ દળ ધરાવતા
થી ક્યાં સુધી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે તો આ એમ દળના પદાર્થની જગ્યાએ એકમ દળના પદાર્થને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય વિચારે તો એ ગુરુત્વીય સ્થિતિમાન થાય આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને પેલું ગુરુત્વીય સ્થિતિમાન એટલે આ વીઆર ભાગ્યા તમને એમ કરો તો વીઆર અપોન એમ એ તમને અહીંયા યુ આર ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એની આપણે સમજૂતી મેળવી શકાય હવે ઉપર ઉદાહરણ ઉપર આ પોઈન્ટ ત્રણ ની વાત તો ઉદાહરણ 8.3 છે એની રકમ આ રીતે છે કે L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસ છે એ ચોરસના શિરોબિંદુ ઉપર મૂકેલા ચાર કણોના તંત્ર છે એ ચાર કણોના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિ માન શોધો તો અહીંયા ચાર કણોના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની છે અને સ્થિતિ માન શોધવાની છે તો અહીંયા આકૃતિ આ રીતે આપણે બનાવી શકીએ તો ટોટલ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા
એ કુલ સ્થિતિ ઊર્જા 4 ગણો બને છે તંત્રની કુલ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા વાત કરી તો અહીંયા V V is equal to અહીંયા આપણે વાત કરી એટલે 4 જોડે છે એટલે અહીંયા 4 વડે ગુણી દઈએ અહીંયા સૂત્ર માઈનસ G M1 M2 તો M into M અને બંને વચ્ચેનો અંતર L સ્ક્વેર આ 4 પ્લસ એવી બીજી બે જોડ છે આ 1 અને આ 2 તો 2 માઈનસ G M into M અને બંને વચ્ચેનો અંતર છે એ આ વત્તા એટલે 2 આ અહીં અંતર L થવાનું અહીં અંતર 2 આ અહીં કિંમત મૂકી દઈએ તો માઈનસ 4G M સ્ક્વેર અપોન L આ 2 ને 2 ઉડાડી દઈએ તો માઈનસ G M સ્ક્વેર અને અહીંયા R R ની કિંમત અહીંયાથી મૂકી દો √2 L તો અહીંયા માઈનસ 4 4 gm સ્ક્વેર અપોન L માઈનસ g m સ્ક્વેર અને એને કિંમત મૂકી દઈએ √2 L હવે કોમન કાઢી લઈએ માઈનસ g m સ્ક્વેર અપોન L કોમન કાઢી આટલી વસ્તુ કોમન કાઢી તો અહીંયા 4 રહે અને અહીંયા રહેશે માઈનસ કોમન કાઢી પ્લસ તો અહીંયા 1 / √2 આ 4 અને આની કિંમત 1.41 એટલે અહીંયા બીજા શબ્દમાં એવું કહી શકાય કે 5.41 હશે 5.41 તો અહીંયા 5.41 gm² અને અપોન m એ તમને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હવે આ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જે તમને મળી હવે એના પછી એક સ્ટેપ આગળ કે અહીંયા ચોરસના કેન્દ્ર એટલે ઓ બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિ માન શકો છો એટલે ઓ બિંદુ પાસે એકમ દળના પદાર્થને લાવવા માટે અનંત અંતરેથી એકમ દળના પદાર્થને લાવવા માટે કરવું પડતું કાર્ય તો ઓ બિંદુ પાસે બિંદુ પાસે ગુરુત્વીય સ્થિતિ માન એ સ્થિતિ માન આપણે વિચારીએ તો u u બરાબર અહીંયાથી r એટલે બીજા શબ્દોમાં માઇનસ gm અપોન r અને એને આપણે 4 વડે ગુણી દઈએ 4 વડે ગુણી દઈએ કારણ કે એક બિંદુથી r અંતર તો માઇનસ જી એમ અપોન આર માઇનસ જી એમ અપોન આર એટલે 4 વડે ગુણી દઈએ તો માઇનસ 4 જી એમ અપોન આર અહીં આની કિંમત મૂકી દઈએ √2 L અહીં આની કિંમત મૂકીએ તો 4 જી એમ અને અપોન √2 L તો અહીંયા વાત કરીએ તો માઇનસ 2 √2 જી એમ અને અપોન L તો આ તમને ગુરુત્વીય સ્થિતિ માન અહીંયા બીજો જે પદાર્થ છે આ m1 m કહીએ તો m2 એ એકમ દળનો પદાર્થ થયો એટલે અહીંયા m2 = લખો તો 1 લખી શકાય તો આ રીતે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આપણે ગણતરી કરીએ તો અહીંયા સોરી અહીંયા r બરાબર L upon root 2 થશે R is equal to L upon root 2 L upon root 2 થાય તો અહીંયા તમને જવાબ મળશે 4 upon root 2 તો આ રીતે અહીંયા R R ની વાત કરીએ તો R બરાબર L upon root 2 સારે જે ઉદાહરણ 5.4 છે એની આપણે 5.3 ની સમજૂતી મેળવી છે તો હવે એના પછીના વિડીયોમાં નિષ્ક્રમણ ઊર્જા એની સમજૂતી આપણે મેળવીશું થેન્ક યુ વિદ્યાર્થી